એટલે જે મેં પહેલા મેં વાત કરી કે બાળપણથી અમે આપણા નવા સંતોને બોલાવીને વાત કરી કે આ 500 પણ જે સેવા નથી મળી કે એ સેવા તમને મળી છે, એના માટે શ્રદ્ધાપૂર્વક પૂરું ધ્યાન થઈને આ સેવા કરી મોટા ભાગ્ય માનવાય. કારણ કે આ સેવા તો જીવન મળતી નથી. આપણે તો શાસ્ત્રી મહારાજ પ્રતાપથી બધા આ સેવા મળી છે, પણ પાસો પણ જે સેવા મળી એ અન્ય દેવોની સેવા બની, એના કરતા આ સેવા આવી છે. અને પછી આ બધા હરિભક્તો તને મને તને સુખી છે, ખાસ કરીને ગભરાવે છે. અબજ પતિ હોય તો ઠેકાણું ના હોય, મન મનથી મન ક્યાંય ફરતે, પણ આપણા ભક્તો છે અને આ સેવા અક્ષર મંદિર માટે વપરાય એના માટે તને મને તને ખાસ કરીને દુર્બળ છે મહારાજે રાખ્યું છે. અપેક્ષાથી ના જઈએ, કરવાય ના જઈએ, એ બાપમાં રાખ્યું છે. બધાને જઈને જઈને ધન આપ્યું છે એ બાપમાં છે. મહારાજની ગણતરી પ્રમાણે એ બાપમાં છે. પણ એમાંથી પણ તને મને તેની સુખી થાય, મહારાજે તો વાત કહી, પણ આપણે પ્રાર્થના કરી તને સુખી થાય તો આ સેવામાં વપરાય. આ મંદિરમાં જે અંજાર સંસ્કાર ધામ એ બધા વપરાય અને આપણું કામ થાય, અરસપરસ કામ થાય. તમે પૂર્ણ બને અને આપણે તેને કરીને